वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य वरसाद ने बोलावता क्यूँ गीत गाई रहा है तो आवरे वरसाद गेबरियो परसाद ऊनी ऊनी रोटली ने कारेला नु शाक आ बधा बाळको बहार वरसादमां नहावा गया छे अने रमता होय छे अने रमता रमता आ गीत गाय छे। हवे आपणे नीचे एक काव्य आपेली छे तेने पहेला सौथी पहेला गईशुं, तमे पण मारी साथे साथे काव्यनुं गान करजो। आओ मेघ राजा वगडाओ वाजा पीपी पीपी पॉम पॉम पीपी पीपी पॉम पॉम मुसळधार मुसळधार वरसे छे पानीड़ा धार छलबल छलबल छोम छोम छलबल छलबल छोम छोम रेलम छेल रेलम छेल नदी नाड़ा रेलम छेल सररर सररर सोम सोम सररर सररर सोम सोम आओ मेघ राजा वगड़ाओ वाजा पीपी पीपी पॉम पॉम पीपी पीपी पॉम पॉम। तो बाळको, तमने मारी साथे आ काव्य गावानी मजा आवी हशे। हवे आपणे आ काव्यनी समजूती मेळवीशुं। आओ मेघ राजा आ बधा बाळको जे चित्रमां देखाय छे तो कोने बोलावी रह्या छे, तो के वरसादने बोलावी रह्या छे कि आओ मेघ राजा वगड़ाओ वाजा। पछी शुं कहे छे के बेंड बाजा एटले के वगड़ाओ वाजा। एवी रीते बाळको वरसादने बोलावीने कहे छे। पछी वगड़ाओ वाजा एटले वाजा केवा वागे छे, देखे पीपीम पीपीम पॉम पॉम एवी रीते वगाड़े छे। त्यार पछी मुसळधार मुसळधार एटले के एकदम जाड़ीधार, बराबर मुसळधार एटले के एकदम जाड़ीधार जे वरसाद पड़े छे तेने आपणे मुसळधार कहीशुं। वरसे छे पानी पानीड़ा धार एटले कहे छे कि ज्यारे मुसळधार वरसाद पड़े छे ते तेमां बाळको बधा रमे छे। छलबल छलबल छोम छोम ज्यारे नदी नाळा बधुं भराय छे આપણા ફળિયામાં હોય ગામમાં હોય ત્યારે બધા બાળકો ભેગા થઈને તેમાં છમછમ કરીને ખૂબ જ રમતા હોય છે, એટલે અહીં કહે છે કે જ્યારે પાણી વરસે છે એટલે કે વરસાદ વરસે છે ત્યારે તેમાં અમે છમછમ કરીને રમવા જઈએ છીએ। રેલમ છેલ રેલમ છેલ, તો નદી નાળા નદી પછી ફળિયામાં પણ પાણી ખૂબ જ રેલમ છેલ રેલમ છેલ બધું જગ્યા પર આપણને દેખાય છે। નદી નાળા રેલમ છેલ એટલે કે નદીમાં પણ ખૂબ જ પાણી આવી જાય છે અને નાળામાં પણ પાણી આવી જાય છે। સરરર સરરર સોમ સોમ, તો પાણી કેવી રીતે વહે છે એટલે કે સરરર સરરર કરીને પાણી નદીમાં વહેતું હોય છે। તો બાળકો અહીં આ કાવ્યની સમજૂતી પૂરી થાય છે। હવે આગળ એક બીજી કાવ્ય આપેલી છે તે આપણે સૌથી પહેલાં ગઈશું। વાદળ વાદળ વરસો પાણી મુજને મજા પડી રમવાની ઠંડક ઠંડક થાય મારે મન ઠંડક ઠંડક થાય મારે મન ઠાડક ઠાડક થાય મારે મન વાદળ વાદળ વરસો પાણી વાદળ વાદળ વરસો પાણી જાય ના સી ગરમી ની રાણી વાદળ વાદળ વરસો પાણી। તો આ કાવ્ય પણ પૂર્ણ થાય છે। હવે આ કાવ્યમાં શું કહેવા માંગે છે, જે આ વાદળ આપણને દેખાય છે
તે વાદળ વાદળ વરસો પાણી, એટલે બધા બાળકો શું કહે છે વાદળને, કે વાદળ વાદળ તમે પાણી અમારા પર વરસાવો, મુજને મજા પડે રમવાની, તમે જ્યારે વાદળમાંથી વરસાદ વરસાવશો ત્યારે તેમાં અમને રમવાની ખૂબ જ મજા આવશે. ઠંડક ઠંડક થાય મારે મન, જ્યારે વરસાદ પડે છે ત્યારે ખૂબ જ ઠંડક વાતાવરણ થઈ જાય છે, એટલે ત્યારે બાળકોનું મન પણ ઠંડક થઈ જાય છે. ટાળક ટાળક થાય મારે મન, એટલે કે મારા મનને એકદમ ટાળક થઈ જાય છે અને મને રમવાની ખૂબ જ મજા આવે છે. વાદળ વાદળ વરસો પાણી, પછી પાછા કહે છે કે વાદળ વાદળ તમે વરસાદ વરસાવો. જાય નાસી ગરમીની રાણી, જ્યારે વરસાદ પડે છે ત્યારે ગરમી ભાગી જાય છે, એટલે કે નાસી જાય છે, એટલે અહીં કહે છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે એકદમ વાતાવરણ ઠંડક થઈ જાય છે. એ જ રીતે આ કાવ્યની પણ સમજૂતી પૂરી થાય છે. અહીં આપણે કયા કયા નવા શબ્દોનો પરિચય મેળવ્યો, તે કે ઘેવર્યો, મુસળધાર, રેલમછેડ અને ટાળક, આવી રીતે નવા શબ્દો આપણે અહીં શીખ્યા. ત્યાર પછી નીચે એક પ્રશ્ન આપેલો છે, સાંભળો અને બોલો. તો આ બધા જે શબ્દો છે તે તેનું આપણે વાંચન કરવાનું છે. પહેલો શબ્દ છે વર, ત્યાર પછી વન, ત્યાર પછી દસ, પછી છે દમ, પછી છે સરસ, પછી વજન, પછી નર, પછી મન, ત્યાર પછી રસ, પછી જમ, પછી વરસ, ત્યાર પછી નજર, ત્યાર પછી દર, ત્યાર પછી છે જન, ત્યાર પછી નસ, પછી છે સમ, ત્યાર પછી સમજ, ત્યાર પછી ગરમ, ત્યાર પછી સર, ત્યાર પછી છે દન, પછી છે જસ, ત્યાર પછી નમ, પછી મગજ અને નરમ. આ બધા શબ્દોનું ઉચ્ચારણ તમારે પાઠ્યપુસ્તકમાંથી ફરીથી કરવાનું રહેશે. પ્રશ્ન નંબર બે, ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે સમજો. અહીં બધા જે ચિત્રો આપેલા છે તે સ્વચ્છતાના છે, તેની વિશે આપણે થોડી સમજૂતી માહિતી મેળવીશું. પહેલા ચિત્રમાં એક છોકરી રૂમાલ વડે નાક સાફ કરી રહી છે. તે જ્યારે આપણે છીંક ખાતા હોય ત્યારે હંમેશા આપણે હાથ રૂમાલ એક હાથમાં રાખવો જોઈએ અને છીંક ખાતા પહેલાં મોઢું ઢાંકી દેવું જોઈએ, જેથી કરીને બીજાને આપણા કીટાણુ લાગે નહીં. એટલા માટે અહીં ખૂબ જ જરૂરી છે કે હાથમાં રૂમાલ રાખો. ત્યાર પછી છે બીજું ચિત્ર, એક બાળક હાથ ધોઈ રહ્યો દેખાય છે. જ્યારે આપણે ઘરની બહાર હોય અને કોઈ પણ કારણસર બહાર નીકળ્યા હોય, રમત રમવા પણ નીકળ્યા હોય, ગમે તે, પણ જો જ્યારે આપણે બહાર ગયા હોય ત્યારે ઘરમાં આવીને સૌથી પહેલાં આપણે હાથ પગ ધોવા જરૂરી છે, કારણ કે આપણા હાથ પગમાં ઘણા કીટાણુ ચોંટેલા હોય છે, તેને સાફ કરવા આપણે હાથ ધોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આગળનું ચિત્ર છે પગ સાફ કરો, તેમાં રૂમાલ વડે બરાબર પગ સાફ કરવાના છે. જ્યારે આપણે બહાર જઈએ છીએ તો આપણા પગમાં ખૂબ જ ગંદકી હોય છે, તેને સાફ કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને ઘરમાં ગંદુ ના થાય અને કીટાણુ પણ આવે નહીં. ત્યાર પછી છે કાનનું ચિત્ર, તો કાન સાફ કરવા પણ ખૂબ જ જરૂરી છે અને તેને સાફ રાખવા તે પણ આપણી માટે સારું છે. ત્યાર પછી આગળનું છે આંખ, તો આંખને ખૂબ જ સારી રીતે આપણે જાળવવી જોઈએ. જો આંખને આપણે સારી રીતે જાળવીએ ને તો આપણને બરાબર દેખાય ના, તે એટલા માટે આપણે આંખનું સ્વચ્છતા ખૂબ જ રાખવી જોઈએ, ઠંડા પાણીથી તેને રોજ ધોવું જોઈએ. ત્યાર પછી છે બ્રશ, તો ઘણા બાળકો છે નાના નાના તે અમુકવાર બ્રશ કરતા નથી હોતા, તો બ્રશ કરવું ખૂબ જ જરૂરી છે. આપણા મોંમાં પણ આપણે રોજ ખોરાક લઈએ છીએ અલગ અલગ, તેના કીટાણુ બધા આપણા મોઢામાં હોય છે, જેથી કરીને રોજ બ્રશ સવાર સાંજ કરવું જરૂરી છે. તો અહીં આપણે આ ચિત્રો દ્વારા સ્વચ્છતા વિશે જાણ્યું. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર, ઓળખો અને રંગ પૂરો. અહીં જે ચિત્ર આપેલા છે તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાના છે. તો પહેલો આપણે અહીં શું શોધવાનું છે, તો કે વને આપણે શોધવાનો છે. તો અહીં ત્રણ જગ્યા પર વ આપેલો છે, ઉપર નીચે અને એની બાજુમાં. તે તમારે શોધીને તેમાં તમને મનપસંદ જે રંગ ગમતો હોય તે રંગ પૂરવાનો રહેશે. ત્યાર પછી બાજુમાં છે તેમાં શું શોધવાનું છે, તે કે રમકડાનો ર. તો અહીં કેટલા ર આપેલા છે, બે ર આપેલા છે, તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો. ત્યાર પછી આગળનું જોઈએ, શાનું ચિત્ર છે, તો કે એપલનું, એટલે કે સફરજનનું ચિત્ર છે. તેમાંથી તમારે સ શોધવાનો છે, તો કેટલા સ આપેલા છે, તે કે બે સ આપેલા છે, તેમાં પણ તમારે જે રંગ ગમતો હોય તેને પૂરવાનો છે. ત્યાર પછી શાનું ચિત્ર છે, તો કે દ્રાક્ષનું ચિત્ર છે. તો અહીં દ શોધવાનો છે, તો અહીં કેટલા દ આપેલા છે, તો કે ત્રણ દ આપેલા છે, તેનામાં તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે અને આ બધું તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું છે.
ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, મોટેથી વાંચો, એટલે તમારા મોટેથી બોલીને શબ્દો છે તેનું વાંચન કરવાનું છે. પહેલું છે નમ, ત્યાર પછી જમ, પછી છે મગ, પછી છે વન, ત્યાર પછી જગ, ત્યાર પછી મન, ત્યાર પછી નામ, ત્યાર પછી માન, ત્યાર પછી ગાન, ત્યાર પછી વાન, ત્યાર પછી છે જાન, ત્યાર પછી શાન, ત્યાર પછી છે વેર, પછી દેવ, પછી મેના, ત્યાર પછી રમે, પછી છે જમે અને પછી છે નમે. આ બધાનું, બધા શબ્દનું ઉચ્ચારણ તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને ઘરે કરવાનું રહેશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6, ટપકા જોડો અને લખો. અહીં જે લાઇનમાં તમને અલગ અલગ પ્રકારની ડિઝાઇન એટલે કે ટપકા કરેલી આકૃતિ આપેલી છે તેને તમારે જોઈને દોરવાનું રહેશે. પહેલાં ટપકા ટપકા આપેલા છે તેની પર પેન્સિલ વડે દોરવાનું અને ત્યાર પછી જે નીચે જગ્યા આપેલી છે તેને તમારે જોડીને આવી રેખા બનાવવાની છે. અહીં અલગ અલગ નીચે પણ અલગ આકારો આપેલા છે તેને પણ તમારે એ જ પ્રકારે જોડવાનું રહેશે. હવે આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 7, આંગળી ફેરવો. અહીં એક શબ્દ લખેલો છે વરસદ, બરાબર. ત્યાર પછી આ શબ્દો જે છે તેને તમારે એક એક અક્ષર પર આંગળી ફેરવીને તેને લખવાનું શીખવાનું છે. પહેલાં વ શીખવાનો છે, ત્યાર પછી ર, ત્યાર પછી સ અને ત્યાર પછી દ. તમારી આંગળીના ટેરવાની મદદથી તમારે એની પર હાથ આંગળી ફેરવવાની અને આ શબ્દ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, લખો. અહીં જે અક્ષરો આપેલા છે અલગ અલગ તે તમારે ટપકા ટપકા કરેલી જે આંક વ લખેલો છે તેની ઉપર પેન્સિલ ફેરવીને આ શબ્દ પૂરો કરવાનો છે. તેવી રીતે જે નીચે પહેલાં વ આપેલો છે, ત્યાર પછી ર આપેલો છે, ત્યાર પછી સ, ત્યાર પછી દ, એવી રીતે અલગ અલગ જે અક્ષરો આપેલા છે તેમને તમારે પેન્સિલ વડે ઉપર દોરીને લખવાનું રહેશે. અહીં નીચે વે શબ્દ આપેલો છે તે તમારે કેવી રીતે લખવાનો એને જોઈને જ બાજુમાં જે ખાના આપેલા છે ચોપડીમાં તેને જોઈને તમારે એવો સમાન શબ્દ લખવાનો રહેશે. બધા ખાનામાં તમારે એ સમાન શબ્દ લખવાનો. પહેલામાં વે આપેલું છે તો વે લખવાનું, ત્યાર પછી રે આપેલું છે તો ત્યાં રે લખવાનું, ત્યાર પછી સે આપેલું છે તો ત્યાં સે લખવાનું અને ત્યાર પછી છે દે. એવી રીતે પાઠ્યપુસ્તકમાં તમારે બધા ખાનામાં અક્ષર લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, વાંચો અને લખો. અહીં બાજુમાં જે જગ્યા ખાલી જગ્યા આપેલી છે તે તમારે જોઈને લખવાનું રહેશે. પહેલો શબ્દ જે લખેલો છે તે જ સમાન શબ્દ તમારે બાજુમાં લખવાનો. પહેલાં શું લખેલું છે તો કે મગ, ત્યાર પછી માંગ, ત્યાર પછી નમ, ત્યાર પછી નામ, ત્યાર પછી છે રસ, ત્યાર પછી રાસ, ત્યાર પછી ગજ, ત્યાર પછી ગાજ. આ બધા શબ્દ તમારે જે બાજુમાં ખાલી જગ્યા આપેલી છે ત્યાં જોઈને લખવાનું રહેશે. ત્યાર પછી બાજુમાં જુઓ એવા બીજા શબ્દો આપેલા છે, નમ, ત્યાર પછી નમે, ત્યાર પછી ગમ, ત્યાર પછી ગમે, ત્યાર પછી જમ, ત્યાર પછી જમે, ત્યાર પછી મન, ત્યાર પછી મને. આ બધા શબ્દ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને લખવાનું છે. ત્યાર પછી એક નીચે એક લાઇન આપેલી છે તેમાં શબ્દ લખેલા છે નમન ગરમ જમ. નમનને ગરમ જમવા કહે છે, એ સમાન જ લાઇન તમારે અહીં બાજુમાં લખવાની રહેશે. પછી ગગન રમત રમે, પછી એ તમારે બાજુમાં લખવાનું. ત્યાર પછી મનન દાદાને નમ, એટલે કે મનન દાદાને નમન કર, એ સમાન શબ્દ તમારે બાજુમાં લખવાનું છે. ત્યાર પછી વરસાદ વરસે, તે તમારે જોઈને લખવાનું. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 10, શબ્દ બનાવો. અહીં જે ગોલ રાઉન્ડ આપેલું છે તેમાં વે આપેલો છે, બરાબર, અને બાજુમાં જે અલગ અલગ ખાનામાં અક્ષરો આપેલા છે તેના પરથી તમારે શબ્દ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તેમાં બધામાં વે તો આવશે પણ બાજુમાં બીજા જે ખાનામાં શબ્દો આપેલા છે તેને સાથે લગાડીને એક શબ્દ બનાવવાનો રહેશે. પહેલાં ઉદાહરણમાં એક આપેલું છે વે દ, બરાબર. અહીં લાઇન આપેલી છે તે જ પ્રમાણે તમારે જે લાઇન વેની સામે જે આવતું હોય તે તમારે બનાવીને લખવાનું છે. તો પહેલી લાઇન જુઓ, વે દ, તો બાજુમાં શું આવશે, વેદ લખવાનું. ત્યાર પછી વે ર, તો બાજુમાં વેર લખવાનું. ત્યાર પછી વે ગ, તો તે તમારે લખવાનું. આવી રીતે તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી એવું જ છે તેમાં સે દે અને વા, તો તમારે હવે અહીં ઉપયોગ આ બધા આગળના જે અક્ષરો છે તેનો ઉપયોગ કરવાનો છે.
અને વ જોડે જોડીને બનાવવાનું છે. પહેલું ઉદાહરણ જુઓ, સે વ, બરાબર, તો અહીં સેવ લખવાનું. ત્યાર પછી દેવ, તો અહીં દેવ લખવાનું. ત્યાર પછી વા વ, તો આવી રીતે શબ્દ અલગ અલગ બનાવીને તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, જોડકા જોડો. અહીં જે અલગ અલગ જોડકા આપેલા છે તે ઘરકામના અલગ અલગ રમતના બધા સાધન છે, તે તમારે જોઈને પછી જોડકા જોડવાના રહેશે. પહેલાં છે કચરો, છે કાગળનો કચરો છે, તો તે શામાં નાખવામાં આવે, તો કે ડસ્ટબિનમાં, એટલે કે કચરા પેટીમાં નાખવામાં આવે, એટલે તેની સાથે જોડકું જોડાશે. ત્યાર પછી માટલાનું ચિત્ર છે, તો તેને કોની સાથે જોડવાનું, તે કે અહીં ડોયા સાથે, એટલે કે તેની વડે આપણે પાણી કાઢીએ છીએ ને, બધાના ઘરમાં આ વસ્તુ હશે જ, તો તેની સાથે તે જોડકું જોડવાનું રહેશે. ત્યાર પછી છે ઘર, તો ઘરમાં આપણે શાના વડે કચરો વાળીએ છીએ, સફાઈ કરીએ છીએ, તો કે સાવરણીથી, તો ઘરની સફાઈ સાવરણીથી થાય છે, એટલે ઘરની સાથે સાવરણીનું જોડકું જોડાશે. ત્યાર પછી છે કચરો, જે રસ્તો દેખાય છે તેના પર ખૂબ જ કચરો પડેલો છે, તો તેને બધા કેવી રીતે સાફ કરે છે, તો કે સાવરણાથી, તો તેની સાથે તે જોડકું જોડાશે. એના બધા જોડકા તમારા પાઠ્યપુસ્તકમાં કરવાના રહેશે. આગળનું જોઈએ પ્રશ્ન નંબર 12, ટપકા જોડો અને ચિત્ર બનાવો. અહીં જે ટપકા આપેલા છે તેને તમારે જોડીને નંબર આપેલા છે, 1, 2, 3, 4, 8 સુધી નંબર આપેલા છે, બરાબર, તો તમારે 1 પછી 2, 2 પછી 3 એવી રીતે જોડીને તમારે અહીં નાવડીનું ચિત્ર 1 બનાવવાનું છે, તે તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું રહેશે. તો બાળકો, અહીં આપણો આ પાઠ એટલે કે આ કાવ્ય પૂર્ણ થાય છે. આભાર.